राखड़ी बांधवानो शुभ मुहूर्त। रावण नी बहने भद्रकाल मां जे राखड़ी बांधी हती, जेना कारणे भगवान रामना हाथे रावणनो नाश थयो हतो। आ वर्षे रक्षाबंधनना दिवसे भद्रा पृथ्वी पर वास करशे, जेना कारणे भद्रामान राखड़ी बांधवी शुभ रहेशे नहीं। आ रक्षाबंधननो शुभ समय कयो छे, कया समय राखड़ी बांधवी, अने साथे जाणो भद्रा एटले शुन। मित्रों वीडियो मां संपूर्ण माहिती मळशे, अंत सुधी बन्या रहो। आ वखते अधिक मासना कारणे रक्षाबंधन सहितना अनेक उपवास अने तहेवारो विलंबित थशे। हिंदू कैलेंडर मुजब दर 3 वर्ष पछी अधिक मास, जेने मालमास तरीके पण ओळखवामां आवे छे, जेना कारणे 1 महीनानो वधारानो समय वधे छे। 16 ઓગસ્ટ થી અધિક માસ સમાપ્ત થઈ ગયો, ત્યારબાદ ઉપવાસ અને તહેવારો શરૂ થયા। અધિક માસની સમાપ્તિ પછી નાગપંચમી અને પછી રક્ષાબંધનનો તહેવાર પ્રથમ માનવામાં આવશે। હિન્દુ ધર્મમાં રક્ષાબંધનના તહેવારનું વિશેષ મહત્વ છે। રક્ષાબંધનનો તહેવાર દેશભરમાં ભાઈ બહેન વચ્ચેના પરસ્પર પ્રેમના રૂપમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। રક્ષાબંધન પર બહેનો તેમના ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના લાંબા આયુષ્ય અને સુખ અને સમૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરે છે। બદલામાં ભાઈ બહેનને તેના જીવનમાં આવનારી દરેક મુશ્કેલીથી બચાવવાની પ્રતિજ્ઞા લે છે। રક્ષાબંધન પર બહેનો તેમના ભાઈઓના કપાળ પર તિલક લગાવીને આરતી કરે છે। રૂપમાં ખૂબ કપાળ પર તિલક લગાવીને આરતી કરે છે અને તેમને મીઠાઈ ખવડાવે છે, પછી ભાઈઓ તેમની બહેનોને ભેટ આપે છે। રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આ વખતે શ્રાવણ પૂર્ણિમા તિથિ 2 દિવસ એટલે કે 30 અને 31 ઓગસ્ટે પડી રહી છે, સાથે જ શ્રાવણ પૂર્ણિમા તિથિ પર ભદ્રાની છાયા રહે છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યારે ભાદરાની છાયા હોય ત્યારે રક્ષાબંધનનો તહેવાર ક્યારેય ઉજવવામાં આવતો નથી। ભાદરકાળમાં બહેનોને ભાઈના કાંડા પર રાખડી બાંધવાની મનાઈ છે। ભદ્રકાળનો સમય ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી। ચાલો જાણીએ કે રક્ષાબંધનના તહેવાર પર ભાદરનો પડછાયો કેટલો સમય રહેશે અને રાખડીનો તહેવાર ક્યારે ઉજવવો અને રાખડી બાંધવાનો શુભ સમય કયો હશે। રક્ષાબંધન 2023ની શુભ તારીખ વૈદિક કેલેન્ડર મુજબ આ વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમા તિથિ 30 ઓગસ્ટ 2023ના રોજ સવારે 11 વાગ્યાથી શરૂ થશે, જ્યારે શ્રાવણ પૂર્ણિમાની તારીખ 31 ઓગસ્ટના રોજ સવારે 7 વાગે 7 મિનિટે પર સમાપ્ત થશે। પૂર્ણિમાની તિથિ 2 દિવસની હોવાથી આ વખતે રક્ષાબંધનનો તહેવાર 2 દિવસ ઉજવાશે, જો કે રક્ષાબંધન પર પણ ભદ્રાનો પડછાયો રહેશે। આ વર્ષે ભદ્રાને કારણે રક્ષાબંધનની તારીખને લઈને મતભેદ છે। રક્ષાબંધન પર ક્યાં સુધી રહેશે ભદ્રાનો પડછાયો રહેશે? આ વર્ષે ભદ્રાને કારણે રક્ષાબંધનની તારીખને લઈને મતભેદ છે। રક્ષાબંધન પર ક્યાં સુધી રહેશે ભદ્રાનો પડછાયો? આ વર્ષે રક્ષાબંધન ભદ્રાની છાયામાં રહેશે। હિન્દુ કેલેન્ડર મુજબ 30 ઓગસ્ટના રોજ સવારે 10:58 ભદ્રા શરૂ થશે, જે રાત્રે સવારે 9 વાગે 1 મિનિટે સુધી રહે છે। આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રા પૃથ્વી પર વાસ કરશે, જેના કારણે ભદ્રામાં રાખડી બાંધવી શુભ રહેશે નહીં। બીજી તરફ શ્રાવણ પૂર્ણિમા 31 ઓગસ્ટના રોજ સવારે 7 વાગે 7 મિનિટે કલાકે પૂર્ણ થશે। આ રીતે 30 ઓગસ્ટે સવારે ભદ્રા શરૂ નહીં। બીજી તરફ શ્રાવણ પૂર્ણિમા 31 ઓગસ્ટના રોજ સવારે 7 વાગે 7 મિનિટે કલાકે પૂર્ણ થશે। આ રીતે 30 ઓગસ્ટે સવારે ભદ્રા શરૂ થાય તે પહેલા રાખડી બાંધી શકાય છે અને 31 ઓગસ્ટે સવારે 7 વાગે 7 મિનિટે પહેલા રાખડી બાંધી શકાય છે। જાણો ભદ્રા શું છે? ધાર્મિક ગ્રંથો અને શાસ્ત્રો અનુસાર ભદ્રા શનિદેવની બહેન અને ભગવાન સૂર્ય અને માતા છાયાનું સંતાન છે। પૌરાણિક કથાઓ અનુસાર ભદ્રાનો જન્મ રાક્ષસોનો નાશ કરવા માટે થયો હતો। જ્યારે ભદ્રાનો જન્મ થયો, જન્મ લીધા પછી તરત જ તેણીએ આખા બ્રહ્માંડને પોતાનો વાસણ બનાવવાનું શરૂ કર્યું। આ રીતે જ્યાં પણ શુભ અને શુભ કાર્ય
યોજના અને અનુષ્ઠાન ભાદરાના કારણે કરવામાં આવે છે ત્યાં પરેશાનીઓ થવા લાગે છે. આ કારણથી જ્યારે ભાદરા હોય છે ત્યારે કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. ભદ્રાને 11 કરણોમાં સાતમાન કરણ એટલે કે વિષ્ટિકરણમાં સ્થાન મળ્યું છે. વૈદિક કેલેન્ડરની ગણતરી મુજબ ભદ્રા 3 લોકમાં રહે છે, અર્થાત ભદ્રા સ્વર્ગ, પાતાળ લોકમાં રહે છે, અર્થાત ભદ્રા સ્વર્ગ, પાતાળ અને પૃથ્વીમાં રહે છે. જ્યારે ચંદ્ર કર્ક, સિંહ, કુંભ અને મીન રાશિમાં હોય છે પછી ભદ્રા પૃથ્વી પર રહે છે. જ્યારે ભદ્રા પૃથ્વી લોકમાં રહે છે ત્યારે ભદ્રાનું મુખ આગળની તરફ હોય છે. આવી સ્થિતિમાં આ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના શુભ અને શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે. ભદ્રામાં કરવામાં આવેલ કોઈ પણ પ્રકારના શુભ અને શુભ કાર્ય કરવા પર પ્રતિબંધ છે. ભદ્રામાં કરવામાં આવેલ કોઈ પણ શુભ કાર્ય ક્યારેય સફળ થતું નથી. પૌરાણિક કથા અનુસાર રાવણની બહેને ભદ્રકાળમાં જ રાખડી બાંધી હતી, જેના કારણે ભગવાન રામના હાથે રાવણનો નાશ થયો હતો. રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત 30 ઓગસ્ટે ભદ્રા સવારથી રાત સુધી રહે છે. આવી સ્થિતિમાં જે લોકોને રાત્રે રાખડી બાંધવી હોય તેઓ આ દિવસે સવારે 9:02 પછી રક્ષાબંધનની ઉજવણી કરી શકે છે. જ્યારે જે ઘરોમાં રાત્રે રાખડીનો તહેવાર ઉજવવામાં આવતો નથી તે લોકોને 31 ઓગસ્ટના રોજ સવારે 7:05 વાગ્યા તહેવાર ઉજવવામાં આવતો નથી તે લોકોને 31 ઓગસ્ટના રોજ સવારે 7:05 વાગ્યા પહેલા રાખડી બાંધવી, કારણ કે આ પછી ભાદ્રપદ પ્રતિપદા તિથિ શરૂ થશે. અમૃતકાલ મુહૂર્ત સવારે 5:42 થી 7:23 સુધી છે. આ સમય સવારે શુકર્મયોગ થશે, સાથે જ ભાદરાનો કોઈ અવરોધ નહીં આવે. મિત્રો, આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે વિડીયોને લાઇક, સબસ્ક્રાઇબ સાથે બેલ આઇકન પણ પ્રેસ કરજો. તમારો ખૂબ ખૂબ આભાર.